પાટણના શંખેશ્વર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નવીન એસટી બસ સ્ટેશનનો યોજાયો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પહેલા 4 વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2.57 કરોડના ખર્ચે નવીન એસટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર સહિતના નેતાઓ આગેવાનો હાજર રહ્યા. હર્ષંગભી નવીન એસટી બસમાં સફર પણ કરી હતી. એસટી બસના ડ્રાઈવરના હાર્ટએટેકના મુદ્દે નિવેદન પણ આપ્યું છે. ડ્રાઈવરોનું રેગ્યુલર ફિટનેસ ચેકિંગ સહિતની કામગીરી થતી હોય છે. હાઈકોર્ટ નો સ્ટે હતો, આપ સૌ લોકો ખૂબ સારી રીતે જાણો છો. હાઈકોર્ટ ની અંદર આપણે સ્ટે માંથી વેકન્ટ મળ્યો છે અને એટલે જ આપણે તાત્કાલિક કામગીરીને ચાલુ કરી. ગઈકાલે હિંદુ બસ સ્ટેશન 7 વર્ષ થી છે, બની જશે. એ તો અને બીજું સાહેબ, ગઈકાલે જે અટેક આવ્યો, પાટણના સૌ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તે બાબતે માહિતીઓ અને તે બાબતે લોકો જોડે સંકલનની બેઠક દ્વારા આ નિર્ણય. સાહેબ ગઈકાલે, હા ગઈકાલે ડ્રાઈવરને અટેક આવ્યો હતો હિંમતનગરની બસમાં. હવે આ વખતે આપણે કોઈ આયોજન કર્યું છે આરોગ્ય વિશે, એટલે આપણે કંડક્ટર ડ્રાઈવરો માટે શું આયોજન કર્યું છે? આપણે આ બાબતે ઉત્તર નાની મોટી જે કોઈ ચિંતાઓ કરવાની હોય